भाजपना प्रदेश अध्यक्ष सी आर पाटिल द्वारा अंगदान जागृति अंगेनी शॉर्ट गिल्म अने राज्यना ग्राम्य विस्तारों में लोगों में अंगदान की जागृति लावा माटे रथ ने गांधीनगर खाते तेमना निवासस्थाने थी प्रस्थान करावियो हतुं। आ ट्रस्ट द्वारा ब्रेन डेड लोगों अंगनु दान करवामां आवे छे, जेथी बीजा लोगों जीव बचावी शकाय। एक व्यक्ति एक थी वधु लोगों ने पोताना अंगनु दान करी शके छे, एवी जागृति लोगों में आवे तो वधु लोगों जीव बचावी शकाय। आ प्रसंगे दिलीप भाई देशमुखे जणाव्यु के एक व्यक्ति ब्रेन डेड बन्या बाद एक थी वधु लोगों ने जीवदान आपी शकाय छे, पण लोगों में आ अंगे जागृति नथी। माटे रथयात्रा 365 दिवस राज्यभर फरीने लोगों ने जागृत करशे। आ प्रसंगे सी आर पाटिल द्वारा अंगदान पोस्टर अने बुकलेट नु लोकार्पण करवामां आव्युं हतुं। संस्थानी आ उत्तम कामगीरी माटे वखाणी हती। अंगदान नो महत्व ए आपणे समजતા હોઈએ છીએ, પરંતુ સ્વાભાવિકપણે અંગદાન બીજો કરે એવી આપણે મનમાં એક ઈચ્છા પણ હોય છે। દરેકને અંગદાન કરવાનું શક્ય પણ નથી, જરૂરી પણ નથી। શ્રી દિલીપભાઈ પોતે એમણે લીવર મેળવ્યું છે, પણ એમનું જીવન એ ત્રણ તબક્કામાં થયું। સંઘ સાથે આરએસએસ સાથે જોડાયેલા એના પત્રક તરીકે વર્ષો સુધી કામ કર્યું। બીજા તબક્કામાં એમણે કચ્છમાં સામાજિક સ્તરે અને શૈક્ષણિક સ્તરે કામ કર્યું, અને એમના જીવનમાં આવેલા વળાંકને કારણે એમનું જીવન બદલાઈ ગયું અને એમણે અંગદાન માટે પોતાના જીવનને ત્રીજા તબક્કામાં સમર્પિત કર્યું છે। આપણે પોતાની એક વિશ્વસનીયતા છે, પોતાનો એક સંબંધ છે, ને એના કારણે અનેક લોકો આ સંસ્થામાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જોડાયેલા છે। મોટાભાગના લોકો દેહદાનને જ અંગદાન સમજે છે। દેહદાન અને અંગદાન બે સંપૂર્ણ જુદી બાબતો છે, અને અંગદાન કયા કયા અંગોનું દાન થઈ શકે, કયા કન્ડિશનમાં થઈ શકે, કારણ અત્યારે જે અંગદાનની વાત લઈને હું નીકળી ગયો છું એ બ્રેન્ડેડ કિસ્સામાં જે અંગદાન કરવાનું છે એની વાત છે। જીવિત વ્યક્તિ અંગદાન કરે એ જે તે વ્યક્તિનો વ્યક્તિગત વિષય હોય છે, કુદરતી મૃત્યુ પછી માત્ર આંખનું ડોનેશન થઈ શકે, પણ બ્રેન્ડેડ કિસ્સામાં લોકોને સમજાવવું પડે છે કે આ અંગદાન કરો। અને બ્રેન્ડેડ કિસ્સામાં એક વ્યક્તિ જો બધા જ અંગો સારા હોય તો અનેકોને જીવનદાન મળી શકે, કમસે કમ 5-6-7 લોકોને જીવનદાન મળી શકે, કારણ લાઈફ સેવિંગ ઓર્ગન્સ જે આપણા છે, જીવન રક્ષક અંગો, કિડની છે, લીવર છે, હાર્ટ છે, ઇન્ટેસ્ટાઇન છે, પેનક્રિયાસ છે, લંગ્સ છે, આ બધા લાઈફ સેવિંગ ઓર્ગન્સ છે। આ ઓર્ગનનું ડોનેશન વધે એનું કારણ એ છે કે અત્યારે આપણા દેશમાં અંદાજિત 3 લાખ લોકો અંગોની પ્રતીક્ષામાં છે, અને તમને જણાવતા મને આનંદ થાય છે કે તમને સર્વે મીડિયામાં પણ કવર કર્યું છે, ગુજરાતમાંથી પહેલીવાર હાથનું દાન આપણે ત્યાંથી થયું, અને આ અંગદાનની પ્રક્રિયાને વેગ મળે, ગામડે ગામડે લોકોને સુધી આ વાત પહોંચે, એટલે એક અંગદાન જાગૃતિનો રથ પણ આપણે ચાલુ કરવાના છે।